ઓલપાડ તાલુકામાં જાહેરોકથી અને માનવ વસ્તી વચ્ચે વર્ષોથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ કંપની સાયનાઇડ સામે ઊંચા પગાર ધોરણની માંગણી સાથે હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને કોઈ પ્રતિસાદ ન મળતા કંપનીએ કરેલી ગેરકાયદેસર તાળાબંધીના વિરોધમાં પ્રત્યેક ધરણા શરૂ કર્યા છે. ઓલપાડમાં છેલ્લા 32 વર્ષથી માનવ વસ્તી વચ્ચે કાર્યરત સાયનાઇડ કંપની વિવાદોમાં ઘેરાયેલી રહી છે. પહેલા ખેડૂત સમાજના આંદોલન અને બાદમાં આ મેટર હાઈકોર્ટમાં જતા આંદોલન હાલ પૂરતું સમેટી લેવાયું છે. તો બીજી તરફ વર્ષોથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધારો નહીં કરાતા કર્મચારીઓએ કંપનીના સંચાલકોને રજૂઆત કરવા છતાં માંગણી ન સંતોષી ઉપરાંત તમામ કર્મચારીઓને ગેટની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારે કંપનીની આતાનાશાહી સામે કર્મચારી યુનિટને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે. સાયનાઇડ કંપનીએ ગઈ તારીખ 22 થી ગેરકાયદેસર તાળાબંધી કરી 80% કર્મચારીઓને કંપનીની બહાર કાઢી મૂક્યા છે અને આજ સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય પ્રતિભાવ પણ એમણે આપ્યો નથી. ગાંધી ચિંતા માર્ગે ચાલી રહેલા આ આંદોલનને ન મળી રહેલા યોગ્ય પ્રતિભાવને કારણે આજથી અમે તમામ કર્મચારીઓ પ્રતિક ધરણા ઉપર ઉતર્યા છે અને થોડા સમયમાં જો કંપની અમને યોગ્ય પ્રતિભાવ નહીં આપશે તો અમે આ માણાંત ઉપવાસ ઉપર જઈ રહ્યા છીએ. અગાઉ આ કંપનીના કર્મચારીઓએ જ એવા આક્ષેપ કર્યા હતા કે કંપનીનું ઉત્પાદન ખૂબ જ ઝેરી છે. તેમ છતાં કર્મચારીઓ જીવનના જોખમે વર્ષોથી કામ કરતા આવ્યા છે. આ બાબતે કંપની મેનેજમેન્ટને પગાર રિવાઇઝ કરવા બાબતે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કંપનીને આજ દિન સુધી કોઈ પગલાં લીધા નથી. એટલું જ નહીં પરંતુ આ બાબતે અગાઉ પણ મામલતદારને આવેદનપત્ર પાઠવીને પોતાને થતા અન્યાયને લઈ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 1 માસથી હડતાળનો ઉકેલ નહીં આવતા હવે કર્મચારીઓએ ધરણા શરૂ કર્યા છે અને માંગ નહીં સંતોષાય તો અમરનાથ ઉપવાસ સુધીની ચીમકી કર્મચારીઓ કરી રહ્યા છે. અહીં અમો સાયનાઇડ કર્મચારીને મતલબ ટોટલ અમારા કામદાર ભાઈઓને થતા અન્યાય અંગે અમોએ આગળ વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા અમોએ હાલમાં આજથી ભૂખ હડતાળ એટલે કે પ્રતિક ઉપવાસ ચાલુ કર્યો હોય તો આ બાબતે અમોએ આજે ફરી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં અમારી માંગણીઓનો ઉલ્લેખ કર્યો હોય અને આ બાબતે જો યોગ્ય નિરાકરણ ના આવે તો અમો આગળ આમરણ ઉપવાસ ઉપર જઈશું. અમારી ઘણી માંગણી છે, 6-7 ડિમાન્ડ છે. એક તો પહેલી એ માંગણી છે કે આ કંપની છેલ્લા 35 વર્ષથી અવિરત નફો કરતી કંપની હોય, અહીં કામદારોનું શોષણ જ થતું હોય, પગાર ધોરણ ખૂબ જ ઓછું હોય માટે અમે સેલેરી રિવાઇઝની પ્રથમ ડિમાન્ડ કરી છે. ખેડૂત સમાજના નેજા હેઠળ અને આંદોલનો થયા બાદ હવે ખુદ કંપનીના જ કર્મચારીઓએ સાયનાઇડ કંપની સામે બાયો ચઢાવી છે. તેમજ કંપનીના સંચાલકોની કર્મચારીઓ હાય હાય બોલાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કંપની દ્વારા કર્મચારી યુનિયન માંગણીને ધ્યાનમાં લેવાય છે કે પછી આવનારા દિવસોમાં કર્મચારીઓને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડે છે એ હવે જોવાનું રહ્યું. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.